બધા દોનો પૂછવા બાદ જે નૌશાદભાઈએ વાત કરી, આ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 15 દિવસનું સત્ર બોલાવવાની માગણી કરી હતી. 5 દિવસમાં 20 સરકારી બિલો લાવી અને સરકારે પોતે 8:30 રાત સુધી વિધાનસભા ચલાવવી પડે એવી સ્થિતિ નિર્માણ કરી. અને હવે આ કોરોનાની મહામારી વચ્ચે ટૂંકા દિવસોની અંદર વહેલી વિધાનસભા પૂરી કરવા માટે વિપક્ષના ધારાસભ્યો ઉપર વાહિયાત આક્ષેપો કરી પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનો સરકાર અને એના સિનિયર મંત્રીઓ પ્રયાસ કરી રહ્યા છે. સતત આજના આખા દિવસ દરમિયાન જે કામકાજ વિધાનસભાની સમક્ષ લાવવામાં આવ્યું, આ લોકડાઉન કોરોનાની મહામારી વચ્ચે એટલું આવશ્યક નહોતું, એમ છતાં સરકારે કોરોનાની મહામારીના બહાને એના રાજકીય મલિન ઇરાદાઓ પાર પાડવાનો વિધાનસભામાં પ્રયાસ કર્યો છે. ચાહે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો ધારો હોય તો કેન્દ્રીય કાયદાઓને ઓવરરૂલ કરી અને બહુમતીના બળે બિલ પસાર કર્યું. અને નૌશાદભાઈએ કીધું એમ આજ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતને ઊભું કરનારા શ્રમિકો, ગુજરાતને આગળ વધારનારા મજદૂરો જેને લોહી પરસેવાના ટીપે આ દેશને વિશ્વની અંદર ખ્યાતિ અપાવી હતી, આજ એ શ્રમિકો મજદૂરો માટે ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ છે. ચાહે ઔદ્યોગિક તકરાર નિવારણ કાયદો હોય, ચાહે કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમન કાયદો હોય, ચાહે કારખાના અધિનિયમન કાયદો હોય, ચાહે મજદૂર કાયદો હોય, 4 કાયદાઓ એ મજૂરોને એના અધિકારો છીનવવા, એનું કલ્યાણની યોજનાઓના લાભથી વંચિત રાખવાનો પ્રયાસ છે. કેન્દ્રીય કાયદાઓ સમગ્ર દેશમાં અસ્તિત્વમાં છે, એમ છતાં આજ કોરોનાની મહામારી વચ્ચે મજદૂર ખાવા ભેટક ધાન નહોતું, લોકો ભૂખે મરતા હતા, નોકરીઓ છીનવાઈ ગઈ હતી, ખીચામાં નાણાં ખૂટ્યા હતા અને કેટલાય શ્રમિકોએ 1000 કિલોમીટર પૈદલ યાત્રા કરવી પડી, કેટલી મા બેન દીકરીઓએ બાળકોને ખંભે રાખીને વતનની વાટે જવું પડ્યું. આ બધી જ નિષ્ફળતાઓ ઉજાગર થઈ આજ મજૂરોને સૌથી વધુ સરકારના સધિયારાની જરૂર છે. ત્યારે કોરોનાના બહાને મજૂર અધિકારોને કચડવાનું સરકારે પાપ કર્યું છે. કામદારોને ગળે ટૂંકો દઈ કારખાનેદારોની તરફદારી કરવાનો પ્રયાસ કર્યો છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં રમતી સરકારે લાખો મજૂરોને ભગવાન ભરોસે છોડવાનું પાપ કર્યું છે. ત્યારે આવતા દિવસોમાં સરકારની સાથે જેવા સાથે તેવાની નીતિથી કે જે રીતે ઈચ્છીએ એ રીતે અમે જવાબ આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષ તૈયાર છીએ. પણ આ રાજ્યમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ એનું માન સન્માન જળવાય, એના સ્વાભિમાનનું રક્ષણ થાય એ રીતે વિધાનસભાની અંદર કાર્યવાહી થવી જોઈએ. ક્યાંય ને ક્યાંય સરકાર એની નિષ્ફળતાઓને છુપાવવા બાહ્યત આક્ષેપો કરી ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં પણ વિધાનસભાની અંદર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા આક્રમકતાથી લડશે. અમારા સભ્યોના સ્વાભિમાન ઉપર કોઈ એક આંગળી ચીંધશે તો કાચના ઘરમાં રહેતા લોકોએ 25 વર્ષમાં આ ગુજરાતની તિજોરીને દિન દહાડે લૂંટી અને કરોડો રૂપિયા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ખોળે ધરવાનું કામ કર્યું છે. એ મુદ્દાઓ આવતા દિવસોમાં અમારા સન્માનની સભ્યશ્રીએ વિધાનસભાના રેકોર્ડ ઉપર કીધું છે કે ગૃહમાં ખૂબ સિનિયર આગેવાન, નાયબ મુખ્યમંત્રી, સંસદીય બાબતોના જાણકાર એવા નીતિનભાઈ પટેલે વાહિયાત આક્ષેપો કરી એનું આજે પુનરાવર્તન કરી ક્યાંય ને ક્યાંય મજૂર અધિકારોના હનનની વાતને છુપાવવાનો પ્રયાસ હતો અને માટે એણે બીજી વખત એને
કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનું લેબલ લગાડવાનું કામ કર્યું છે. સભ્યએ ફ્લોરમાં કીધું છે કે માનની નીતિનભાઈ, હું કોન્ટ્રાક્ટર હોઉં તો તમે એના આધાર પુરાવાઓ ફ્લોર ઉપર રજૂ કરો, અને જો એ સાબિત ન કરી શકો તો ગુજરાતની પ્રજાની વિધાનસભા ગૃહમાં માફી માંગો. લઈ અને કાલે વિધાનસભામાં અમે માનનીય અધ્યક્ષની પાસે દરખાસ્ત કરીશું. થેન્ક યુ. કેટલાય શ્રમિકોએ હજારો કિલોમીટર પેદલ યાત્રા કરવી પડી, કેટલી મા બેન દીકરીઓએ બાળકોને ખંભે રાખીને વતનની વાટે જવું પડ્યું. આ બધી જ નિષ્ફળતાઓ ઉજાગર થઈ આજ મજૂરોને સૌથી વધુ સરકારના સધિયારાની જરૂર છે. ત્યારે કોરોનાના બહાને મજૂર અધિકારોને કચડવાનું સરકારે પાપ કર્યું છે. કામદારો ને ગળે ટૂંકો દઈ કારખાનેદારોની તરફદારી કરવાનો પ્રયાસ કર્યો છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં રમતી સરકારે લાખો મજૂરો ને ભગવાન ભરોસે છોડવાનું પાપ કર્યું છે. ત્યારે આવતા દિવસોમાં સરકારની સાથે જેવા સાથે તેવાની નીતિથી કે જે રીતે ઈચ્છે એ રીતે અમે જવાબ આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષ તૈયાર છીએ. પણ આ રાજ્યમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ એનું માન સન્માન જળવાય, એના સ્વાભિમાનનું રક્ષણ થાય એ રીતે વિધાનસભાની અંદર કાર્યવાહી થવી જોઈએ. ક્યાંય ને ક્યાંય સરકાર એની નિષ્ફળતાઓને છુપાવવા બાહ્ય આક્ષેપો કરી ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં પણ વિધાનસભાની અંદર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા આક્રમકતાથી લડશે. અમારા સભ્યોના સ્વાભિમાન ઉપર કોઈ એક આંગળી ચીંધશે તો કાચના ઘરમાં રહેતા લોકોએ 25 વર્ષમાં આ ગુજરાતની તિજોરીને દિન દહાડે લૂંટી અને કરોડો રૂપિયા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ખોળે ધરવાનું કામ કર્યું છે. એ મુદ્દાઓ આવતા દિવસોમાં સ્વાભિમાન માટે આ કેવો પથ્થર તમે કાચના ઘર ઉપર નાખશો? કાલે શું કરશો? કાલ નાયબ મુખ્યમંત્રી સંસદીય બાબતોના જાણકાર એવા નીતિનભાઈ પટેલે વાહિયાત આક્ષેપો કરી એનું આજે પુનરાવર્તન કરી ક્યાંય ને ક્યાંય મજૂર અધિકારોના હનનની વાતને છુપાવવાનો પ્રયાસ હતો, અને માટે એણે બીજી વખત એને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનું લેબલ લગાડવાનું કામ કર્યું છે. સભ્યએ ફ્લોરમાં કીધું છે કે માનની નીતિનભાઈ, હું કોન્ટ્રાક્ટર હોઉં તો તમે એના આધાર પુરાવાઓ ફ્લોર ઉપર રજૂ કરો, અને જો એ સાબિત ન કરી શકો તો ગુજરાતની પ્રજાની વિધાનસભા ગૃહમાં માફી માંગો. લઈ અને કાલે વિધાનસભામાં અમે માનની અધ્યક્ષની પાસે દરખાસ્ત.